बनासकांठा जिल्लानी धानेरा नगरपालिका विवादना चक्रव्यूहमां फसाई गई छे। कोंग्रेसना 15 सदस्यों ने भ्रष्टाचार बाबते सस्पेंड कर्या बाद हवे फरीथी म्युनिसिपालिटी एडमिनिस्ट्रेशन कमिश्नरे नगरपालिकाना 10 नगर सेवकोने नोटिस आपी आगामी 15 जुलाईना रोज खुलासो आपवा माटे नोतરું આપ્યું છે। ધાનેરા નગરપાલિકાના પ્રમુખ પદની ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટીના 12 સદસ્યોમાં ભાગલા પડી ગયા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા 6 સભ્યોને પક્ષમાંથી દૂર કરવામાં આવ્યા છે। તો આ તરફ ધાનેરા નગરપાલિકામાં કોંગ્રેસના શાસનકાળ દરમિયાન થયેલા વિકાસના કામોમાં સરકારની ગ્રાન્ટની સાથે નગરપાલિકાના સ્વભંડોળના નાણાંનો ઉપયોગ કરી અલગ અલગ કામો કરવામાં આવ્યા હતા। આ મામલે ધાનેરા નગરપાલિકાના ભાજપ પક્ષના સદસ્યોએ ગુજરાત સરકારમાં વિકાસના કામોમાં ગેરરીતિ તેમજ ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત કરી હતી, જેને લઈ તપાસ દરમિયાન ધાનેરા નગરપાલિકા દ્વારા કરેલા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર તેમજ ગેરરીતિ હોવાનું બહાર આવતા કોંગ્રેસના 15 નગરસેવકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। જો કે આ જ રીતે ગાંધીનગરથી ભારતીય જનતા પાર્ટીના 10 નગરસેવકોને પણ નોટિસ આપવામાં આવી છે। નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 37 હેઠળ પગલાં ભરવા અંગે આગામી 15 જુલાઈના રોજ સુનાવણી રાખવામાં આવી છે। કોંગ્રેસના શાસન દરમિયાન ભારતીય જનતા પાર્ટીના 10 નગરસેવકોએ સામાન્ય સભાઓમાં વિકાસના કામો કરવા માટે સર્વાનુમતે મંજૂરી આપતા 10 નગરસેવકો શંકાના ઘેરામાં આવી ગયા છે। ધાનેરા નગરપાલિકામાં થઈ રહેલા ભ્રષ્ટાચારને બહાર લાવવા માટે ભાજપના નગરસેવકો ફરિયાદી બન્યા હતા। જો કે નગરસેવકોએ ઠરાવમાં મંજૂરી આપતા 10 નગરસેવકો સામે પગલાં ભરવા માટે નોટિસ આપવામાં ફરિયાદી બન્યા હતા। હવે જોવાનું એ છે કે આગામી 15 જુલાઈના રોજ 10 નગરસેવકોને લઈ મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન કમિશનર શું નિર્ણય લે છે।